સૌથી મોટા પુલનું ઉદ્ઘાટન કર્યું છે અને આ પુલ દેશની જનતાને સમર્પિત કર્યો છે. શું છે આ પુલની ખાસિયત અને ભારત માટે શું મહત્વ ધરાવે છે આ પુલ, જોઈએ આ અહેવાલમાં. સુરક્ષા અને સમૃદ્ધિનો ડંકો વગાડનાર આ પુલ અનેક રીતે ભારત માટે મહત્વનો છે. નેપાળમાં બનેલા ઢોલા સાદિયા પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પુલના ઉદ્ઘાટન સાથે એનડીએ સરકારના 3 વર્ષની ઉજવણીની શરૂઆત થશે. આ પુલને સીમા પર ચીન સામે સુરક્ષાના પ્રહરી તરીકે જોવામાં આવી રહ્યું છે. પૂર્વોત્તર રાજ્યોમાં માર્ગ પરિવહનની દિશામાં આ પુલ મહત્વનો બની રહેશે, તો સેના માટે લશ્કરી સામગ્રી લઈ જવા માટે પણ તે ઉપયોગી સાબિત થશે. ઢોલા સાદિયા બ્રિજની લંબાઈ 9.15 કિલોમીટર છે, જે બાંદ્રા વર્લી સેલિંગ કરતા 3.55 કિલોમીટર લાંબો છે. આ પૂર્વે બાંદ્રા વર્લી સેલિંગનો દેશનો સૌથી લાંબો બ્રિજ ગણાતો હતો. આ પુલ 13 મીટરની પહોળાઈ ધરાવે છે. 2011માં શરૂ થયેલા પ્રોજેક્ટ પાછળ 950 કરોડનો ખર્ચ થયો છે. બ્રહ્મપુત્ર નદી પર બનેલો પુલ 60 ટનની લશ્કરી ટેન્ક લઈ જવા માટે સક્ષમ છે. પુલ દ્વારા અસમ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેનું અંતર માત્ર 4 કલાકમાં કાપી શકાશે. આ પુલને ખાસ એવી રીતે બનાવવામાં આવ્યો છે જેથી તેને કૂટનૈતિક રીતે ઉપયોગમાં લઈ શકાય. સરહદીય રાજ્યોમાં મિલિટરી વાહનોની સરળતાથી આવજા માટે તે મહત્વનો માર્ગ બની રહેશે. ભારતે પુલનું નિર્માણ કાર્ય શરૂ કર્યું ત્યારથી ચીનના પેટમાં આ તેલ રેડાયું છે. બ્યુરો રિપોર્ટ.